नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनु स्वागत छे। कांग्रेस ना दिग्गज नेता भरतसिंह सोलंकी ना ईलू ईलू नी लीला नो भांडो फूटता राजकारण मा मोटो खड़भड़ाट मच्यो छे। अने आम भरतसिंह सोलंकी नी आवी करतूतो ना कारणे गुजरात मा कांग्रेस नी छबी खरड़ाई रही छे। जो के पहले थी ज पोतानी डूबती नैया ने पार लगावा माटे कांग्रेस तन तोड़ मेहनत करी रही छे। अने एवा मा भरतसिंह सोलंकी नी जे अय्याशी नो वीडियो अने समाचारो वायरल थया छे, तेनाथी कांग्रेस माटे हवे आ मुद्दो माथानो दुखावो बनी गयो छे। त्यारे आवा मा भरतसिंह सोलंकी आजे पत्र परिषद करीने अनेक खुलासा कर्या हता। जेमा रिपोर्ट मुजब जाणवा मळी रह्यु छे के तेओए पत्नी साथेना विवाद तेमज वीडियोमां देखाती युति विशे पण खुलासो कर्यो छे। अने आ बधामां पण तेमणे मीडिया समक्ष मोटी जाहेरात करी छे, जेमा तेओए हाल सक्रिय राजकारणमांथी थोड़ा समय माटे ब्रेक लऊं छूं तेवुं पण जणाव्युं छे। तो चालो तमने आना विशे डिटेलमां जाणकारी आपी दईए। तो सौ प्रथम तो तमने जणावी दईए के मीडिया अहेवाल अनुसार एवुं जाणवा मळी रह्युं छे के कोंग्रेस नेता भरतसिंह सोलंकीनो थोड़ा दिवसो अगाउ ज एक युति સાથે ઝડપાયા હોવાનો વિડિયો વાયરલ થયો હતો, જેમાં તેમની પત્નીએ ભરતસિંહ સોલંકીને અન્ય યુવતી સાથે ઘરમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને ત્યારથી જ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનેલો છે। ત્યારે બધાની વચ્ચે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને પત્રકાર પરિષદ કરી છે, જેમાં મીડિયા અહેવાલ પ્રમાણે એવું સામે આવ્યું છે કે તેમણે પત્રકારોને જણાવ્યું છે કે મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે, તેને દોરા ધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે। મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે, મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ પડે છે, મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે, હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું। આજે મેં વિચાર કર્યો કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવા જોઈએ અને આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે। તો સાથે જ મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે તમને વધુમાં કહ્યું કે રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો અને નાનકડા કાર્યકર્તાથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી। જો કે છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિગત રીતે જે વિવાદો મારી સામે ચાલ્યા છે અને આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ન સમજાય, જેમાં રામનું મંદિર બને અને ભરતને ન ગમે। હું વર્ષોથી કહેતો આવ્યો છું કે 7 મહિનાનો જવાબ આપવાનો છે, અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી છીએ, પણ વાત અને રંગ પણ અલગ આપવામાં આવે છે। આ દેશમાં કેટલાય કુટુંબ છે જેમાં લગ્ન જીવનમાં સમસ્યા સર્જાતી હોય છે અને પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી આ મુદ્દો જાય છે। ત્યારે ભરતસિંહ સોલંકીના લગ્ન કેવા સંજોગોમાં થયા તે બાબત પણ જાણવી જોઈએ, જ્યાં લગ્ન થયાના 15 વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય, માત્ર ઔપચારિક સંબંધ રહ્યા છે। હું ઈચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં જ રહે। તેમજ રિપોર્ટ મુજબ આ મુદ્દે તેમણે વધુમાં કહ્યું કે આ દેશ સ્ત્રી દાક્ષિણીનો છે, મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને અહેમદ પટેલે મદદ કરી હતી, મને બરોડાથી અમદાવાદની હોસ્પિટલમાં લઈ આવ્યા અને મેં જઈને છૂટાછેડા આપવા માટે અરજી કરી, તેને મારા પિતાને કહ્યું કે હવે ભરત નહીં બચે અને હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતા હતા કે તમે મરી જશો તો મારું શું થશે, તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે તે શોધવામાં વધારે રસ છે, મારે કોઈ બાળક નથી, મારું મૃત્યુ થાય તો મારી મિલકત તેને જ મળવાની હતી, પરંતુ તેમને ધીરજ ન હતી, તેને દોરા ધાગા કર્યા અને પૂછતી કે આ ક્યારે મળશે, અને જ્યારે મારા જીવન જોખમમાં આવ્યું ને તેમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડ દેવડ કરી હોત તો મારે ચૂકવવાની આવત હોત, એટલે મેં કહ્યું કે આ મારા કહ્યામાં નથી। તેમણે તેમના નજીકના સગા સંબંધીઓ સાથે પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો એવું પણ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું। તેમજ મીડિયા અહેવાલ પ્રમાણે આ અંગે વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે મેં ટિકિટ વેચી એવા આક્ષેપ કર્યા, અમિત ચાવડાએ પ્રમુખ બનાવ્યા ત્યારથી આ વિવાદ શરૂ થયા હતા અને આજે મને એવું લાગી રહ્યું છે કે આ જુદા પ્રકારની લડાઈ છે। મેં નોટિસ 12 જુલાઈ 2021ના રોજ આપી હતી અને તેણે 29 માર્ચે આવીને બેવરલી હિલ્સમાં કબજો કરી લીધો હતો અને મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડી રહી છે, માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું અને હાલમાં આણંદના મકાનના વિડીયો સામે આવ્યા હતા, જ્યાં હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, એ યુવતીનું ઘર હતું ને આ ટોળું ત્યાં આવી ગયું હતું ને મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારું ત્રીજું લગ્ન પણ થશે, હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું, મને વિચાર થાય છે કે કોઈ મારા સાથે લગ્ન થાય તો તેના પરિવારને નક્કી કરવાનું કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।